જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દ્વિમાપી આકૃતિ. આગળના સેશનની અંદર આપણે એકમાપી આકૃતિની અંદર સ્તંભાકૃતિ જોઈ, પાસ પાસેના જે સ્તંભાકૃતિ એનો વિભાગ જોયો, સાદી વિભાજિત સ્તંભાકૃતિ જોઈ અને ટકાવાર વિભાજિત સ્તંભાકૃતિ જોઈ. હવે જે છે એની અંદર હવે બે પરિમાણનો ઉપયોગ થશે. હવે પહેલો જે આલેખ જોવાના છે, આપણે દાખલા નંબર જે છે આપણો 7મો છે, સ્વાધ્યાય 2.3નો 7મો દાખલો, જે તમે ચોપડીમાં જુઓ તો પેજ નંબર 55 ઉપર આપેલો છે મિત્રો, રકમમાં. હવે આની અંદર પ્રશ્નમાં તમને સ્પષ્ટ રીતે કહી દીધેલું છે કે વર્તુળ આકૃતિ દોરો. દ્વિમાપી આકૃતિમાં બે આકૃતિ આવવાની છે, જેના વન બાય વન આપણે બે દાખલા જોઈ લઈશું. એક આપણે આ વર્તુળ આકૃતિ જોઈશું અને ત્યાર પછી મિત્રો જે છે એ છે વૃતાંશ આકૃતિ વાળો દાખલો, અને છેલ્લે ત્રીજો પ્રકાર એટલે ચિત્રાકૃતિ આપણે જોવાના છીએ. તો મિત્રો, પ્રશ્ન રેડી થઈ ગયો છે. હવે સ્વાધ્યાય 2.3નો 7મો દાખલો. હવે વર્તુળ આકૃતિ દોરવાની છે એવું ચોખ્ખું કહ્યું છે. હવે આની અંદર પણ આપણે ટાઇટલ આપીશું મિત્રો. તો ટાઇટલની અંદર જે તે વર્ષ, એટલે કે આપણે લખી શકાય કે વર્ષ 2012 થી 2014 દરમિયાન થયેલ કારના ઉત્પાદનને દર્શાવતી વર્તુળ આકૃતિ. પ્રશ્નમાં વર્તુળ આકૃતિ ચોખ્ખું લખ્યું જ છે. હવે જે તે વર્ષ અનુસાર વર્તુળ છે, એટલે વર્તુળ માટે મિત્રો ત્રિજ્યાનો કોન્સેપ્ટ આપણે વાપરવાના છીએ. હવે ત્રિજ્યા માટે હવે આટલી મોટી ત્રિજ્યા તો લઈ ના શકાય, એટલે આપણે એને સેન્ટીમીટર અનુસાર દર્શાવવાના છીએ. તો એના માટે સૌથી પહેલું આપણે કરીશું, કોઈ પણ રકમ આપેલી હોય મિત્રો વર્ગમૂળ કાઢી નાખવાનું, આંકડાને નાનામાં ફેરવી દેવાનું. 25600 છે એનું વર્ગમૂળ થશે 160, ત્યારબાદ 1,02,400 થશે એનું વર્ગમૂળ 320, અને 1,60,000 છે એનું વર્ગમૂળ થશે 400. હવે આપણે જે છે એને સેન્ટીમીટરના સંદર્ભમાં ત્રિજ્યા લેવાના છીએ. હવે એના માટે આપણે અહીંયા ત્રિજ્યા જે સેન્ટીમીટરમાં લખીશું મિત્રો, એના માટે વર્ગમૂળને કોઈ એક સંખ્યા વડે ભાગવી જોઈએ. કોઈ એક સંખ્યા વડે ભાગવાનો મતલબ શું છે, તમને અનુકૂળ આવે તે ગમે તે સંખ્યા લઈ શકો મિત્રો. આની અંદર આપણે આ ત્રણ કિંમતમાં 160 જ લઈ લઈશું, એટલે 160 બરાબર, એટલે 160 ભાગ્યા 160 કરશો એટલે 1 સેન્ટીમીટર થશે. 320 ભાગ્યા 160 કરશો એટલે 16×32 2 સેન્ટીમીટર થશે, અને 400 ભાગ્યા 160 એટલે કે એ જે છે 400 ભાગ્યા 160 એ આપણને મળશે 2.5 સેન્ટીમીટર. કરવાનું કંઈ નથી, આ માત્ર દર્શાવવા માટે જ છે. ત્રણ વર્તુળ દોરીશું આપણે. પહેલું જે છે 1 સેન્ટીમીટરનું વર્ગ લંબાઈ, 1 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતું વર્તુળ. અહીં આપણે આર બરાબર 1 લખીએ છીએ 2012 માટે. ત્યારબાદ 2 સેન્ટીમીટર એનાથી થોડું મોટું, આર બરાબર 2 2000. ત્યારબાદ 2014 માટે 2.5 સેન્ટીમીટર છે, એટલે થોડું એનાથી મોટું વર્તુળ બનાવવાનું રહેશે મિત્રો. જજમેન્ટ લઈને કામ કરી રહ્યો છું અત્યારે હું, જે 2014 માટે છે. તો મિત્રો, ત્રણેયનું કમ્પેરિઝન, ત્રણેયની સરખામણી આપણે કરી શકીએ છીએ. ત્રિજ્યાઓ જે છે વ્યવસ્થિત રીતે ધારણા કરાય, ભાગાકાર 160 વડે કર્યો, તમે 100 પણ કરી શકો છો. કિંમત એવી લેવાની જેથી તમે જે પરિકરથી વર્તુળ દોરો એ વ્યવસ્થિત રીતે દોરી શકાય. તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ દાખલો, જે છે વૃતાંશ આકૃતિનો. તો મિત્રો, હવે જોઈ લઈએ સ્વાધ્યાય 2.3નો 8મો દાખલો. હવે પ્રશ્નની અંદર વૃતાંશ આકૃતિની રચના કરવાની કહી છે. વૃતાંશ એટલે ખૂણાનું માપ, વૃત્ત એટલે 360 ડિગ્રી જે છે વર્તુળ હોય છે તે. હવે એના જુદા જુદા ખૂણાના માપ આપણે મેળવવાના છીએ. હવે કરીશું કઈ રીતે, તો એક આખું વર્તુળ હોય જે, એ વર્તુળના સંદર્ભમાં વાત કરીએ મિત્રો, તો એ જે વર્તુળ છે એમાં આપણે ખૂણાની અંદર વાત કરીએ તો 360 ડિગ્રીનું જે છે એ આપણે અવલોકન કરતા હોઈએ છીએ બરાબર. વ્યવસ્થિત રીતે તમારે તો જે છે પરિકરથી જ દોરવાનું છે. અહીંયા હું આશરે રેન્ડમલી પરિકર વગર જ દોરી રહ્યો છું આ વર્તુળ બરાબર. અને આખે આખું જે પરિભ્રમણ કરો એની ધરીની વાત કરીએ આટલેથી, તો અહીંયાથી આપણે ખૂણાના સંદર્ભમાં કોણ માપક યંત્રનો ઉપયોગ કરી આપણે ગણતરી કરવાની છે. સૌથી પહેલા 100 માંથી 25 છે એટલે એનું સૂત્ર એવું થશે 25 ભાગ્યા 100 ગુણ્યા 360 ડિગ્રી. એટલે ખૂણાના સંદર્ભમાં ફેરવવું હોય તો આપણે એની આ રીતે ગણતરી કરવાની રહેશે. એટલે 25 ગુણ્યા 360 ભાગ્યા 100 કરશો એટલે 90 ડિગ્રી. એટલે પહેલું જે વૃતાંશનો ભાગ છે, એટલે કે આપણે અહીંયા વાત કરીએ દૈનિક પત્ર,
તો એક્ઝેક્ટલી 90 ડિગ્રી. એટલે તમે જોશો માપન કરો તો આપણા કાટખૂણામાં અહીંયા એક્ઝેક્ટ કાટકોણ મૂકશો તમે કાટકોણિયો એનાથી, તો એની અંદર આપણને 90 ડિગ્રી મળશે. હવે આ પહેલો વિભાગ છે મિત્રો, એને આપણે હાઇલાઇટ કરવાનું રહેશે. એટલે આપણે અહીંયા લખીશું, નીચે હાઇલાઇટ કરીશું, દૈનિક પત્ર જે છે પી, એના માટે આપણે નિશાની અહીં બતાવી છે આ રીતે ત્રાસી રેખાઓ. બીજા માટે એ જ રીતે 23 × 360 / 100 કરીશું તો એ 82.8 મળે છે, બરાબર 82.8 ડિગ્રી. હવે મિત્રો હવે આની અંદર એક્ઝેક્ટ તો 82.8 ના મળે આપણને, પણ તમારે કોણ માપક જે યંત્ર છે કોણ માપક છે નામ મૂકવાનું અને 82 ડિગ્રી મૂકવાની રહેશે. હવે આની જોડે જોડે જો આપણે એક કામ કરવું હોય તો સંચયી વૃતાંશનું માપ પણ કરી શકાય છે. સંચયી એટલે તમને ખબર પડે કે બે ખૂણાનો સરવાળો કેટલો થશે. આ ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. એટલે પહેલામાં તો 90 ડિગ્રી જ આવશે. 90 ને 8, 9 ને 8 = 70, 172.8 ડિગ્રી એટલે 173. એટલે સળંગ આમ મૂકો તો એ અહીંયા 173 આવવું જોઈએ, બરાબર. એટલે આશરે આપણે એને અહીંયા સમજી લઈએ છીએ. તો એને હું ટપકાથી દર્શાવું છું આ રીતે, બરાબર. એટલે ટપકા દ્વારા આપણે જે વર્તમાન પત્ર દૈનિક પત્ર ક્યુ છે એને દર્શાવીએ છીએ. તો દૈનિક પત્ર ના લખો, એટલું પી ક્યુ લખશો તો પણ ચાલશે. ક્યુ એને આપણે ટપકા વડે દર્શાવ્યું છે, બરાબર. પછી આપણે વાત કરીએ આગળ દૈનિક પત્ર આર અને છેલ્લે દૈનિક પત્ર એસ. હવે આની અંદર જે છે એ ત્રિજ્યા માટે કોઈ બાદ નથી. તમે જે રીતે તમારે ત્રિજ્યા લેવી હોય લઈ શકો છો, યોગ્ય ત્રિજ્યાનો ઉપયોગ કરી શકાય. એટલે કે 24 / 100 × 360 એટલે 24 × 360 / 100 કરશો એટલે 86.4 ડિગ્રી આવશે. એટલે એની સંચય આવૃત્તિ જોવી હોય 86.4 ડિગ્રી તો 172.8 + 86.4 એ મળશે આપણને 259.2 ડિગ્રી એટલે આશરે 260 ડિગ્રી. ત્યાર પછી અહીંયા તમારે કોણ માપક મૂકવાનું રહે અને 86 ડિગ્રી લેવાના થાય એટલે આશરે અહીંયા આવશે. હવે એના માટે જે છે આપણે આ રીતની નિશાની કરી રહ્યા છીએ, આ પ્રમાણે ચિત્ર હું કરી રહ્યો છું. અને છેલ્લાની અંદર કંઈ જ નિશાની નહીં કરવાની અને કોરું રાખીશું એટલે એ આપણો વિભાગ એસ થશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, આની અંદર ટાઇટલ જે છે એ આપણે આપી શકાય છે, બરાબર. જુદા જુદા દૈનિક પત્રો ની વેચાણની ટકાવારી દર્શાવતી વૃતાંશ આકૃતિ, બરાબર. તો કામગીરી એકદમ સરળ છે. છેલ્લાની અંદર જો શોધ્યા વગર આપણને આમ તો ખબર પડી જાય, જે બાકીનું વધ્યું એ જે છે ચોથામાં આવશે. જે કિંમત છે આપણી થશે 28 × 360 / 100 કરશો એટલે 100.8 ડિગ્રી 100.8 કરશો એટલે છેલ્લે 360 ડિગ્રી થાય. હવે આપણને ખબર જ છે એક વર્તુળ માટે આપણે ગણતરી કરી છે એ પ્રમાણે 360 ડિગ્રી થવી જોઈએ. તો આ મેચિંગ કરવા માટે છેલ્લું ખારું બનાવ્યું છે, તમે નહીં બનાવો તો પણ ચાલશે. મિત્રો વૃતાંશ આકૃતિની અંદર કુલ વેચાણ જે અહીંયા 100% હતું એ આપણું કુલ વૃતાંશની અંદર 360 ડિગ્રી થશે. એ ચેકિંગ કરી લેવાનું ખાસ. સરળ માપવાળી આકૃતિ છે, ખાલી ત્રિજ્યા તમારે જે લેવી હોય લઈ કરી શકો છો. શરૂઆત અહીંયાથી કરી શકીએ છીએ આપણે, બરાબર. તો હવે આપણે છેલ્લો દાખલો જોવાનો છે મિત્રો, ચિત્રાકૃતિની અંદર જે છે સ્વાધ્યાયનો નેક્સ્ટ દાખલો 9 નંબર. તો મિત્રો હવે આપણા આલેખની અંદર આકૃતિઓમાં સૌથી સહેલું એટલે કે ચિત્રાકૃતિ છે, ઘણીવાર પૂછાઈ પણ જાય છે. આની અંદર કરવાનું બીજું કંઈ જ નથી મિત્રો, આપણને જે માહિતી આપી છે ને ચિત્રના સ્વરૂપમાં ઈઝીલી સામેવાળાને કઈ રીતે ખ્યાલ આવે એનો કોન્સેપ્ટ છે, બીજું કંઈ નહીં, બરાબર. એટલે હવે આની અંદર આપણે કેરી જે છે એ દોરવાની ફાવતી હોય તો તમે દોરી શકો છો, પરંતુ આપણે એ રીતે યાદ રાખીશું કે અહીંયા સંકેત માટે એક ત્રિકોણ, હું ત્રિકોણનો ઉપયોગ કરું છું, એક ત્રિકોણ બરાબર 25,000 કેરીઓ, બરાબર. એટલે હવે નોર્મલ સમજાવવા માટે કોઈ પણ જગ્યાએ માત્ર ચિત્રનો ઉપયોગ કરીને તમે જટિલ માહિતી બતાવી શકો છો. એટલે આવું લખેલું હોય અને 1,00,000 બતાવવાની છે એટલે આપણને ખબર છે 25 × 100 થાય,
એટલે ચાર ત્રિકોણ દોરી દઈએ એટલે આપણું આ કામ જે છે એકદમ સરળતાથી ખ્યાલ આવી જાય કોઈને પણ. અને 25 એક અને તમારે 25,000 વડે ભાગો એટલે તમને માહિતી મળી જશે. છ ત્રિકોણ કરીએ એટલે 25×6 150 એટલે કે 1.5 લાખ થશે. હવે 2.5 લાખ છે આપણી સમક્ષ, તો ત્રીજી કિંમત જે છે 2.5 લાખ જ આપેલું છે એટલે 2.5 લાખ છે ભાગ્યા તમે 25 કરો એટલે 10 ત્રિકોણ દોરવા પડશે. બરાબર 1.5 લાખમાં ફરી પાછા 6 ત્રિકોણ, જે પણ તમને ફાવે એ રીતના તમે આની અંદર શેપ લઈ શકો છો. ફાવે તો તમે એની અંદર રેગ્યુલરમાં કેરી પણ દોરી શકો છો. અને 75 છે એટલે 25×3 25×75, તો એકદમ સિમ્પલ રજૂઆત છે. તો મિત્રો દાખલો આપણો આ પૂરો થાય છે. જે દ્વિમાપી આકૃતિના જેટલા પણ આપણા આ લેખ હતા આકૃતિઓ હતી આપણે હવે જોઈ લીધી છે, છેલ્લે આપણે ચિત્રાકૃતિ પણ જોઈ લીધી છે. તો હવે આપણે મિત્રો બીજા ચેપ્ટરની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ ઉદાહરણોની અંદર. ખાસ ઉદાહરણ 34 ધ્યાન રાખજો મિત્રો, એની અંદર કપાસ, મગફળી અને કઠોળ આપેલા છે પેજ નંબર 54 ઉપર. તો કપાસની નિશાની અલગ હોવી જોઈએ, મગફળીની નિશાની અલગ હોવી જોઈએ અને કઠોળની નિશાની, બધામાં આ જ રીતે ત્રિકોણ ત્રિકોણ નહીં. ધારો કે તમે કપાસ માટે ત્રિકોણ લો, એમાં તો ચિત્ર મૂકેલું છે, તો આપણે ત્રિકોણ લઈએ તો મગફળી માટે વર્તુળ લેવાનું અને કઠોળ માટે ચોરસ પણ લઈ શકાય. એ પ્રમાણે અલગ અલગ ચિહ્નો લેવાના અલગ વસ્તુઓ હોય. તો આમાં તો બધા જ જે છે કેરીની જ વાત હતી એટલે આપણે ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. બરાબર, તો મિત્રો આજના સેશનમાં આટલે રાખીશું, ચેપ્ટર આપણું પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં નવા ચેપ્ટર સાથે મળીશું. જય માતાજી, થેન્ક યુ. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.